મિત્રો નમસ્કાર રવિવાર આજે માર્ચ મહિનાની છઠ્ઠી તારીખ લગભગ ઘણા સમય પછી હું ફામે આવ્યો બે અઢી મહિના આ વખતે નીકળી ગયા દર રવિવારે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના ખોળે ક્યાંક ફરતા હોઈએ છીએ ફામે એટલા માટે નહોતો આવ્યો કે થોડુંક અહીંયા કામ ચાલતું હતું બધું એટલે થોડીક વ્યવસ્થા અવ્યવસ્થા જેવું હતું સરસ મજાનું ઉપર આ મકાનની ઉપર કામ ચાલુ છે જો આ દેખાતું હશે તમને સરસ મજાનું ઉપર થોડુંક રેસિડેન્ટ વધાર્યું છે રહેવા માટે હવે આંબાવાડીની અંદર મોર આવી ગયો મોસમ ઘણી બધી બદલી ગઈ છે ગઈ વર્ષે તો તો નામનું એક જબરજસ્ત વાવાઝોડું આવી ગયું નુકસાન ખૂબ કરી ગયું આંબાવાડીના આંબાઓને ડાળને કેટલાક આંબાઓ ઊંધા નાખી દીધા કેટલાક આંબાઓ મૂળથી ખોદી નાખ્યા મેં આનો વિડીયો મૂક્યો હતો એટલે એમ હતું કે હવે આ વર્ષે આંબાવાડીની અંદર કદાચ કેરી ઓછી આવશે પણ નુકસાન છે પણ રહી ગયેલી ડાળીઓ છે અત્યારે જે એની અંદર ઘણું જ બધું સારું દેખાય છે આમ તો આનું મોર આવ્યા પછી મોર આવ્યું એટલે કેરી આવી જ ગઈ એવું માનવાનું નહીં મોર આવે પછી એમાં થીપ્સ મધ્યો ફૂગ આવી બધી રોગ આવે ઠંડી આવે ઝાકળ આવે આના કારણે કેટલા બધા એવા રોગ આવે કે એનું બંધારણ ન બંધાય મોર આવે પણ એમાં જે મગીઓ થાવો જોઈએ ફૂલમાંથી જે કેરી થાવી જોઈએ એ આખો રૂટ હોય એમાં એ ક્યાંકનું ક્યાંક નુકસાન થઈ જાય એટલે આગળના બે તફામાં નુકસાન થઈ ગયેલું છે આ ગીરની કેરીની સિઝનની વાત કરું છું ઓલ ઓવર ત્રીજો જે તફો આવેલો છે એ અત્યારે હજુ નિશ્ચિત નથી થયો કે એની અંદર શું થશે પણ મોસમ જોતાં મને એવું લાગે છે કે હવે એને માફક મોસમ આવી ગયું છે ઝાકળ લગભગ બંધ થઈ ગયો છે ઠંડી અતિ પડતી પણ બંધ થઈ ગઈ છે થોડોક ગરમાળો આવી ગયો છે અત્યારે ઠંડી હોય અત્યારે હું તાપું છું અહીંયા પણ દિવસમાં થોડીક ગરમાળો આવી જાય એટલે વાતાવરણ થોડુંક એને માફક આવી જશે કેરી થશે પણ મોસમ સરસ છે વાડી વાડીમાં અત્યારે હું આ નિસર્ગમાં ફરું છું બેઠો છું બધા બાળકો હજુ સૂતા છે આજે અમે એક મિત્રના ફાર્મે પણ જવાના છીએ અમારે આજે મોટરમાં કંઈક તકલીફ છે વાડીની મોટર એમાં કંઈક તકલીફ છે કારીગર આવીને આજે રિપેરિંગ કામ કરશે એટલે અહીંનો જે અમારો ટાંકો છે સ્વિમિંગ પૂલ જેવો નાનો બાળકોનો નાવાનો એ બંધ છે પાણી નથી એમાં તાજું બદલી શકાય એમ તો એક મારો મિત્ર છે હરેશ રાદળિયા એમ સરસ મજાનો મોટો સ્વિમિંગ પૂલ છે અને વાડી પણ સરસ છે ત્યાંનું થોડુંક લોકેશન તમને બતાવીશ પરંતુ અત્યારનું હું અહીંને સવારનો માહોલ બતાવું છું વાડીનો ઘણા સમય પછી આ વિડીયો મૂકું છું ને વાડીનો એટલે થોડુંક વાતાવરણ બદલા બતાવું છું અત્યારે જો મેં કીધું એમ આ બધું કામકાજ ચાલુ છે એટલે ઢગલા પીડા છે રેતીઓના ગળદીઓના કાકરીઓના અને આ જે આપણું રેસ્ટિડન્ટ હતું નીચેનું એની ઉપર એક સરસ મજાનું આવું બનાવું છું આ જે અંદર છે એ એક મોટો હોલ છે અને આ બારી આ બાયણે છે આ એક ઓછી જેવું પોર્ચ આપણે જેને કહીએ એ હશે આ અત્યારે તો આ બધું ટેમ્પરરી છે આ એક મોટો રૂમ બનશે જેની પુષ્કળ બારીઓ છે બધી બાજુ અંદર જ એક મોટો બાથરૂમ છે અને આ બાર બારનો ભાગ છે એમાં પણ બે દરવાજાઓ રાખેલા છે આ ઓછરી અને આને ફેબ્રિકેશનથી એવું મઢી લેવામાં આવશે કે અંદર બાર બધું પ્રોટેક્શન થઈ જાય શાકભાજીનો વાળો છે આ ડુંગળી ગાજર ને એવું બધું ધાણા મેથી ને એવું બધું છે જો આ બગીચાના મેં તમને કીધું એમાં આ ઝાડવા પડી ગયા હતા પણ એમાં કોરામણ જો જબરજસ્ત આવી છે આ તૂટી ગયેલા આંબા ભાંગી ગયેલા આંબા અત્યારે કોરાય છે ખખડી ગયેલું છે પણ એક ફાયદો મને એ લાગે છે કે આંબા આમ પારવા થઈ ગયા છે થોડાક ડાળખા કાપાઈ ગયા છે એટલે પ્રકાશ અને પવન જે મળવો જોઈએ ને એ ફૂલ મળે છે અને કોરામણ વાવાઝોડા પછી બરાબરની આવી નથી પણ આ વખતે કોરામણ સરસ છે જો આ બધા પાંદડાઓ આવે છે નવા એટલે આ પાંદડાઓ જ્યારે તૈયાર થઈ જશે એટલે બગીચો પાછો ખિલખિલાટ કરવા લાગશે એવું લાગે છે મને જંગલ છે ગીરનું આ બોર્ડર છે બધું પછી એ ધાર દેખાયની પાછળ સાસણ આવી જાય છે અને આ જે ધારું છે એની પાછળ લગભગ વીસ પંદર વીસ કિલોમીટર પાછળ દલખાણિયા કનકાઈ બાણેજ એવું બધું વિસ્તાર છે આ જે ધાર દેખાય એની પાછળ વાડલા બિલિયાટ એવા બધા ગામ છે છે ને કોરામણ બહુ જ આવી છે તાકાત બીજી દાડ ઉખાની બીજી કપાઈ ગઈ માનો કે અડધી કલમ કપાઈ ગઈ છે એટલે વધેલી કલમ છે ને એને તાકાત વધારે મળી છે જો આની અંદર કોરામણ એટલી બધી મોર પણ છે ને કોરામણી છે સરસ મજાની દરેક ઝાડવા એકદમ વસંત ખીલી હોય વસંત જો કે હમણાં જ ગયેલી જ છે એવા ઝાડવાની અંદર કોર છે બહુ ખીલખિલાટ કરે છે બધી પ્રકૃતિ જોવો તો ને વહેતા ઝરણા મંદ સમીર ને માદક આ વસંત છે જુઓ કુણપમાં દેખાય વસંત ભલે જતી રહી થોડાક દિવસ થઈ ગયા વસંત ગઈ એને પણ ખરી વસંત હવે દેખાય છે કુણપમાં દેખાય પર દેખાય છે આંબાવાડીમાં દેખાય છે આ દૂધીના વેલામાં ફૂલમાં દેખાય છે આ પેલા ભરતભાઈ ટિટોળીના જે દેશી શાકભાજી એકઠું કરે છે એના બિયારણમાંથી આ બીજ છે દૂધીનું સરસ મોરમાં પણ જુઓ સેટિંગ અને વસંત સોનેરી કલર શાકભાજીનું પેલું વાળોલ્યું છે આ સૂર્યમુખી છે સૂર્યની સામે કેવી ઉભી છે અને આ કલબલાટ ચકલાનો કાબરાનો તેતરનો અવાજ જુઓ ડુંગળી આ ઉપરના બીજ મીંચ ફુદીનામાં પણ કુણપ કેવી દેખાય છે જુઓ કેટલો નરવો ફુદીનો છે આંબાના પાન પણ ખીલેલા દેખાય છે આ સવારનો માહોલ અદ્ભુત હોય છે સરસ મજાની હવા મંદ મંદ લહેરાતો પવન પક્ષીનો શોર બકોર આ દૂધી જ છે બધી અને બહુ ઠંડી હોય છે હલવો બહુ સરસ થાય આનો એકદમ જે જૂનું બિયારણ હતું નેચરલ બિયારણ એ છે આ જુદા જુદા પ્રકારની દૂધીઓ છે કેળ પફૈયા ની અંદર પણ ફૂલોની અંદર પણ દેખાય જો ફૂલો સરસ ઉડતી મધમાખીઓ એટલું સરસ છે જો આ બધું સરસ મિત્રો હવે આવજો જ ભારત ભાગ બીજો જોજો ટૂંકો વિડિયો કરેલો છે આ બીજો ભાગ મૂકીશ